બોલો આહીરો, દેવાયત બોદરના ઘરમાં રાડિયાસનો બાળ નવગણ છે, એ વાત સાચી? જવાબ આપો. જય મુરલીધર સુભાજી. હું આઈ રાણીને ખોળે ઉછર્યો છું, ચલાવો તલવાર. જય મુરલીધર. જય મુરલીધર. ખેલી દેવાયતા હીરે રાનુકૂળ બચાવ્યું, યાશરા ધર્મ નિભાવવા ખાતર પુત્રનું શિર છે દાવ્યું. તેમાં ભોમ કાજે જીવી મરીને આહિર કુળ દીપાવ્યું. ધન ધન આહિર કોમ ને જેણે નવ ઘણ ને જુનાગઢ અપાવ્યું, નવ ઘણ ને જુનાગઢ અપાવ્યું, નવ ઘણ ને જુનાગઢ અપાવ્યું. સોરઠ ધરાન સંચર્યો જ રે, એ જો ને સોરઠ ધરા એ ન સંચર્યો, જે ન ચડ્યો ગઢ ગીર નાર, એ જે ન નાયો દામોદર અને રેવતી કુંડ, એ એનો એળે ગયો યવતા. આ હામેથી વેલડું આવે છે, ઈ રજવાડાનું હોય એમ લાગે છે. હા, ડોમ ડોમ સાઈબી લાગે હે. ઈની કણેથી દાણ કીમ કરતા માંગશો બાપુ? બચ્ચુ બા, હું દાણી છું. દાણ લેવામાં રાજાને રંક, મારે મન હરકા. એ ભાઈ, વેલડું આગળ નહીં જાય, દામો કુંડમાં સ્નાન કરતા પહેલા દાણ આપો. ભાઈ, વેલડામાં પાટણ નરેશ દુર્લભસેનના માતૃશ્રી છે, ચાર ધામની જાત્રા કરી દામોકુંડમાં સ્નાનાર્થે આવ્યા છે. અરે ભલે ને ગમે તે હોય, કર આઈપા વિના સ્નાન ન થાય. દાણી, હું રાજમાતા છું, તારે ઘેર મહેમાન બની દૂધ પીઉં તો તારા છોકરાના હાથમાં 1000 સોના મોર મૂકી દઉં, પણ કર પેટે રાતી પાય ચૂકવું તો દુશ્મનાવટની ખાયમાં તમારે બધાએ ધકેલાવું પડશે. અમારા અન્નદાતા રાડિયાસનું માગું પાટણથી પરત મોકલનાર આ રાજમાતા જતાને, અમારા રાજાનું અપમાન કરનારને કહો કે રાડિયાસના બોલોયા પહેરો તો દામોગુણમાં નાવા મળશે. તારી તારી જીભ છે કે કુહાડી? પહેરેગી, ત્રણ દોકડાના દાણી સાથે વાત કરવાનું બંધ કરો. નથી નાહું, ભલે યાત્રા અફળ જાતી. દાણી, યાદ રાખજે, રાજપૂતાણીના અનાદરનો વસમો ઘાવ તલવારની ધારે ટપકતા લોહીથી ધોવાશે. મહારાજ. પધારો મહારાણી, આ સાતસુરના સાગરમાં એવો ખોવાયો કે તમારા આગમનની ખબર જ ન પડી. મારા રા, આપણા ભવસાગરનું પણ કંઈક વિચારો. સમલદે, ફરી કોઈએ વાંઝા મેળા માર્યા? મહારાજ, લોકોના મોઢે થોડા તાળા મરાય છે, હજુ સમય છે મહારાજ, આપ બીજા લગ્ન કરી લો. બાળકની લાલચમાં હવે લગ્ન ન કરવાનો મારો નિર્ધાર અફર છે. મારા રા,
રાજવંશ નહીં હોય તો અમીર ઉમરાઓ રાજગાદી માટે મરણિયા થાશે, માહે માહે કપાઈ મરશે અને બાપડી પ્રજાની પનોતી બેસશે. પણ નિયતિને કોણ બદલી શકે? નિયંતા પધારો, બિજલ બારોટ પધારો. ખમ્મા અન્નદાતાને, ખમ્મા જુનાળાના ધણી રા ડ્યાસને, મોડી આય તુને ક્રોળ વરહનો કરે બાપ. બારોટ, કોઈ સંદેશો? હા અન્નદાતા, દામોકુંડે તૈનાત દાણીએ ગજબ કરી. અણહિલપુર પાટણના રાજમાતા જાત્રા કરી દામોકુંડે નાવા પધાર્યા હતા, પણ દાણીએ કર માંગી એમનું અપમાન કર્યું. તેઓને આપના બલોયા પહેરવાની વાત કરી ઉદ્ધતાય દાખવી બાપ. મૂરખ દાણી. બિજલભા, હું રાજમાતાની માફી માંગી લઈશ. જદુવંશના મુકુટમણીને ઘણી ખંભા, તીર સૂટી ગયું છે બાપુ. દુર્લભસેન અને રાજમાતા વેર વૈડા વગર નહીં સંપે. તો સમો આવે જોયું જશે. અત્યારે તમે રાણી સાહેબને સમજાવો, દરરોજની જેમ આજે પણ નિસંતાન હોવાનું ગાણું ગાય છે. બા, આપની મૂંઝવણ યથાયોગ્ય છે, પણ આજે એક વાત આ સારણ દલથી કહે છે. આય ખોળલ સાત્વિક ભક્તિવાળાને દર્શન દઈ કષ્ટ કાપે છે. ઘણાય નિસંતાનને ઘેર જગદંબા જોગણીએ પારણા બંધાવ્યા છે. માં ખોડિયારને ભાવથી આરાધો બા. માં ખોડિયાર પ્રત્યે મને અતૂટ શ્રદ્ધા છે. ચાલો રા, માતાજી પાસે ખોડો પાથરી આરાધના કરીએ. રૂપમાં મળી જાળી જ રે, હે મા તું મચ્છ રૂપમાં મળી જાળી, અને તું યારા સુર અંબિકા ગવાણી. હે માં વાંજિયાને પુત્ર ધન દેનારી, ખમકારી ખોડ હરે. હે ખોડિયાર મા, પુત્ર વિના મારે આંગણે જબરી ઓટ છે, પણ તારે ખજાને ક્યાં ખોટ છે? આ દુખિયારી રાણી તારા ચરણે રંક બની ખોડો પાથરે છે મા, એમાં શેર માટી નાખી દે મા. હું તમને નવ ઘરા ચડાવીશ, નવ ખાંડીની લાપસી જવારીશ. હે ભીડભંજણી, કષ્ટ કાપણી માં ખોડિયાર, સદાય તમારી પૂજા ભક્તિ કરી છે માં. આજે મારી અરજ સાંભળવી પડશે માં, સાંભળવી પડશે. દીકરી સોમલદે, દીકરા રાડિયાસ, તમારા બંનેની લોક સેવા, પૂજા ભક્તિ અને ચારણ દેવની આરાધનાથી હું અતિ પ્રસન્ન છું. હું મામળિયાની ખોડી ખોડિયાર આશીર્વચન આપું છું કે તમારે ઘેર દૂધના ફીણ જેવો પુત્ર અવતરશે. સુમલદે, તારી નવઘરા નવ ખાંડીની લાપસીની વાતથી હું અતિ પ્રસન્ન થઈ. દીકરી, આવનાર પુત્રનું નામ નવઘણ રાખજો. તથાસ્તુ. જય હો મા, આપનો જય હો. હું મારા પુત્રનું નામ નવઘણ રાખીશ. હે મા પરમેશ્વરી, પળવારમાં ભવ ભવના મેળા ભાઈયા. હા મા, લાખ લાખ વંદન તમને મા. બીજલબા, તમારું મોઢું હું મોતિયોથી ભરી દઈશ. હા બારોટ, તમે રાહ ચિંધાડી રાને અમર કરી દીધો. માંગો બારોટ, માંગો. કહો તો મારું રજવાડું તમારા ઉપર વાળ ખોળ કરી દઉં. અરે મોળા વિહામાં રજવાડાનો હાસવનાર માં ખોળિયાર આપનાર છે. હું તો બાપ રાજનો અદનો સેવક. બારોટ, હું અતિ ખુશ છું. ન માંગો તો તમને મારા ગળાના હમ. મારા ધણી, મોડી આય તુને ક્રોળ વરહનો કરે. ગળાના હમ દીધા છે તો જરૂર માંગીશ બાપ, પણ આજ નહીં, જરૂર પૈડે માંગીશ. તો બિજલભા, રાડ્યાસ મહારાણી સોમલદેના માથે હાથ મૂકીને વચન આપે છે, જીવનમાં તમે એકવાર જે માંગશો તે હું જરૂર આપીશ. ખમ્મા અન્નદાતાને, લ્યો સેવકને રજા આપો. જય ખોડિયાર માં. જય ખોડિયાર માં. રૂપલદેવ મારું નામ, રાડ્યાસની પટરાણી હું જ છું.
ને રાનો વારસ સોમલદે જણશે? નહીં, પણ હું વાંજણી રહી ને રા સોમલદેને પરણી લાવ્યા. આ સોમલદેના આવ્યા બાદ મારા માન પાન છીનવાયા, અને હવે તે કુંવરને જન્મ આપશે તો રા મને ઠોકરે મારશે. નહીં, હું એ કોઈ કાળે સંભવ નહીં થવા દઉં. હવે તો એક જ આધાર છે, પેલો કામણ કુટણિયો મેલો બાવો. સોમનાથ, માતુશ્રી, દુર્લભ સેના નમન સ્વીકાર હો. કેમ જવાબ નથી આપતા રાજમાતા? જવાબ મારે નહીં, તારે આપવાનો છે જુનાણાના ધણીને. શું થયું માં? પહેલા દર્શન તો આપો. અરે તીર્થ સ્વરૂપ છો, કેટલા મહિને પાછા પધાર્યા છો? ના, હું તારી માં નથી, તું મારો પુત્ર નથી. રાડિયાસ તારો ખંડિયો રાજા, એના બે દોકડાના દાણીએ શબ્દોની ઉલટી કરી કહ્યું, અમારા રાડિયાસના બોલોયા પહેરો તો દામોકુંડમાં નાહવા દો. માં, આવું અપમાન? તું તો રાથી મોટેરો કેવા. હું રાના બોલોયા પહેરું એટલે દુર્લભ સેન મારે તારી લાજ કાઢવી પડે ને. માં, આવા કટુ વેણ કહેવા કરતા મને જનોઈ વડ કાપી નાખો. અરે કોની માએ સવાસેર સૂટ ખાધી છે કે આ ભોરંગના ભોણમાં હાથ નાખ્યો? દુર્લભ સેન, મને બલોયા પહેરાવનારની હોજરી કાઢી એનો હાર બનાવી એના જ ગળામાં પહેરાવ્યા, પછી જ હું તને મારું મોઢું બતાવીશ. માં, હું દુર્લભસેન સોલંકી પ્રતિજ્ઞા કરું છું, ચડીએ ઘોડે જુનાગઢ જીતીશ, પછી જ પાટણનું પાણી પીશ. જુનાગઢમાં માણસના મરદા ઠેબે ચડશે, ઉપરકોટ ધૂળધાની થશે, વંશવેલ એક આંગળી ચિંધામણ છોકરું પણ ન બચે તેવો કાળો ઘેર વર્તાવીશ. આખું જુનાગઢ ખેદાન મેદાન નહીં કરી નાખું ત્યાં સુધી હું દુર્લભ સેન ધાનમાં ધૂળ નાખીને ખાઈશ. સેનાપતિ! હુકમ મહારાજ. સૈન્યને આદેશ કરો, આજે જુનાગઢ ભણી કટક કૂચ કરશે. જેવી આજ્ઞા મહારાજ. જય સોમનાથ! જય સોમનાથ! જય સોમનાથ! સરખી જી ભલડી જ રે, એ જો ને નાની સરખી જી ભલડી, અને કટુ બેણ જો બોલાય, યે જેના હૈયે લાગે એની લાજ, એ પછી કાળો કેર વરતા. તો માટો પાંગળો જગર પુત્ર ન હોય, દીવા કેરી જ્યોત મે દબક લઈ અંધેરા હો. અમ્મા, અમ્મા બાવાજી, તમને ઘણી ખમ્મા. બોલો રાની માય, ક્યા કામ હૈ? મેરે કો કામણ કરવાને કા હૈ, મેરી સોક હૈ ના, ઉસકો હિન્દી મે નહીં ફાવેગા, એને હાર આદી જાય છે, એને બાળક જન્મે જ નહીં, પ્રસવ થાય જ નહીં. એવા મંતર જંતર કરો બાવાજી, પ્રસૂતિનો સમય થઈ ગયો છે. મેં તમને ઘણા સોઈદા, પણ તમે ગિરનારમાં ગરક થઈ ગયા હતા, તે આજે હાથમાં આવ્યા. યે તો મેરે માય હાથ કા ખેલ હૈ, પર પરસાદી બિના બાવા કો મંત્ર યાદ નથી આવતું માય. લ્યો બાવાજી, આ બંગડી. માય, મુજે બંગડી પહેરને કો કહેતી હો? સોનાની છે, રાખો. મારો મનસુબો પાર પડશે ને તો તમારું મોઢું સોનાથી ભરી દઈશ. ઓહ ઓહ, એમ વાત હે? તો પછી દેખો મેરા કમાલ, દેખો મેરા કામણ. ખમ્મા બાવાજી, ખમ્મા. લે માય, ઇસે જમીન મે દાટ દેના, જબ તક યે ચીજે જમીન મે ડટી રહેગી સોમલ દે કો પુત્ર નહીં હોગા. ઇસે જમીન સે નિકાલને પર હી પ્રસૂતિ હોગી. જાઓ, જલ્દી જાઓ ઓર ઇસે દાટ દો. બાવાજી,
काड़ो कामू पार नहीं पड़े तो मेरे माथे पे खासड़ा मारना। लाओ हाथ में अंगूठी पहनी है वो देती जाओ, वरना तुम्हें भी सुअवल नहीं होगी। क्या एलफेल बकता है, ले आ वीटी। आ बाबाओ पासे वधारे बेसाई नहीं, एक करता बीजू थाय। भले बाबाजी, अब घड़ी आ बधाई दाट देती हूँ। हो હવે જોઉં છું સોમલ દે, રાજનો વારસ કેમ જન્મ લે છે। બહુ પીડા થાય છે, સહન નથી થતું મહારાજ, જાણે જીવ નીકળી જશે। રાજવૈદ, આટલી દવા આપ્યા પછી મહારાણીને દુખાવામાં કેમ ફેર નથી પડતો? અન્નદાતા, આ અનુભવી આંખોને અશુભના એંધાણ દેખાય છે, મારા એકય નુસખા કારગત નથી નીવડતા। હકીમ, જતી, ભુવા કોઈની કારી નથી ફાવી, પેટમાં બાળક તો હેમખેમ હશે ને? મહારાજ, પેટમાં બાળકુંવર તંદુરસ્ત છે, એમના જન્મ પછી જ દુખાવો દૂર થશે। ઓ મા ખોડિયાર, આ દુખાવો મારો જીવ લેશે માં। લ્યો અન્નદાતા, આ ઓસડિયા મહારાણી સાહેબાને પાઈ દ્યો। વાહ બાવાજી, વાહ। બસ, આ ઉપરકોટનો કિલ્લો દેખાયો સેનાપતિ? જી મહારાજ। અહીં જ પડાવ નાખો, દુશ્મનને આપણા આગમનની ગંધ આવી જ ગઈ હશે, એ રીતે ત્રાટકવું પડશે કે બધા ઊંઘતા ઝડપાઈ જાય। મહારાજ અધિરાજ, યુદ્ધે ચડવાનો સમય? સમય આવીએ કહીશ। ખોડિયારમાં પ્રસૂતિની વેદના થાય છે, પણ પ્રસૂતિ નથી થતી માં, હજુ હજુ આમ ને આમ કેટલા મહિના હું વેદના ખમું, હવે નથી જીરવાતું, મારા પેટમાં દૈત્ય છે કે દેવ? લે માં, તારા શરણે આ ઝેર ગટગટાવી આખું ટૂંકાવું છું માં। માં, આ તો ચિત્તભ્રમ, મારા પેટમાં ભયંકર વેદના થાય છે માં। માં, હું આવું છું, મને સ્વીકાર કરો। માં, મને નહીં માર માં। હે ખોડિયાર માં, આ તે કેવી પરીક્ષા, જવાબ આપો માં, જવાબ આપો। દીકરી સોમલદે, તારા શરીર પર મેલી વિદ્યાનો પડછાયો છે, તેથી હું તને માર્ગ બતાવું તેમ તારે કરવું પડશે, કેમ કે દાટેલ મેલું જમીનમાંથી બહાર નીકળે તો જ તારી નાવડી પાર લાગે। આદેશ જગત જન્મી, આદેશ રાજમાં કહેવડાવી દે કે તારી કુખેથી કુંવરે જન્મ લીધો છે, સૌને વધામણી મોકલાવી દે। ભલે ભલે માં, હું એમ જ કરીશ, આશીષ આપો માં, આશીષ આપો। તથાસ્તુ। વાલભાઈ, હુકમ મહારાણી। મહારાજને વધામણી આપી આવ કે સોમલદે બાએ કુંવરને જન્મ આપ્યો છે। હે, પણ બા, હજી તો કહું એટલું કર, જા। જેવો હુકમ બા। નાથ, તમારી વિડંબણા એ સમગ્ર જુનાડાની વિડંબણા છે, સોમલદેને પ્રસૂતિ થાય તે માટે મેં દ્વારિકા જવાની બાધા રાખી છે, ત્યાં દાનપુન કરવાની નેમ લીધી છે, તમે આજ્ઞા આપો તો
તો રાજના ખજાનામાંથી રકમ લઈ જઈ આવું. બાધા આખડી ભૂવા જતી હકીમ વૈદ કંઈ બાકી નથી રાખ્યું, છતાં તમારું મન કહેતું હોય તો જઈ આવો. રાજ ખજાનચીને હું સંદેશો મોકલી આપું છું, ખજાનામાંથી જે જોઈએ તે લઈ લેજો. ખમ્મા મારા નાથ, તમને ઘણી ખમ્મા. અરે કોઈ છે? જુનાડાના ધણી અન્ય દાતા રાડિયાસનો જય હો. વધાઈ બાપુ વધાઈ. અરે વાલભાઈ, શેની વધાઈ? અન્ય દાતા સોમલદેવભાઈ કુંવરને જન્મ આપ્યો. ખોડિયાર મહા સત્ય છે, ખોડિયાર માતની જય. હે વધાઈ નાથ, વધાઈ. લે વાલભાઈ આ વીટી, તારી આવનાર પેઢીથી ખાતા ન ખૂટે એટલું મૂલ્ય છે આનું. ખંભા સોરઠપતિને, ખંભા મારા અન્નદાતાને. રૂપલદે જાઓ, આખા રાજ્યમાં વધાઈના સમાચાર મોકલાવી દો. પહેલા હું ખોડિયારમાંના મંદિરે પગે લાગવા જઈશ, પછી જ બધા કુંવરનું મોઢું જોશે. જેવો હુકમ મહારાજ. મેલા બાવાના મંતર જંતર ખોટા ઠીરા, એના માથામાં આ એની વસ્તુઓ મારું. રોયા આ લે. વારી વારી ખોડેલ માના નામ પર હો, ઓળ ખોળ ખોડેલ માના ધામ પર. હે તમે જંતર મંતર ખોટા પાડ્યા, હો તમે જંતર મંતર ખોટા પાડ્યા. ચિંતા કરી દૂર પારાવાર રે ઓ માં, ચિંતા કરી દૂર પારાવાર રે. અને દુશ્મનના હથિયાર હેઠા પાડ્યા, અને દુશ્મનના હથિયાર હેઠા પાડ્યા. ભવના મેણા ખોડલ મેં ભાંગ્યા, ઓ માં ભવના મેણા ખોડલ મેં ભાંગ્યા. ઓ માં ભવના મેણા ખોડલ મેં ભાંગ્યા, ઓ માં ભવના મેણા ખોડલ મેં ભાંગ્યા. મહારાજાધિરાજ પાટણપતિનો જય હો. આવો ગુપ્તચર, શા ખબર છે? મહારાજ ચુનાળાના વારસે જન્મ લીધો છે, જેનું નામ નવગણ રખાયું છે. ઉપરકોટમાં સર્વત્ર ખુશી ખુશી છે. સેનાપતિ, આને જ યુદ્ધનો ખરો સમય કહેવાય. ચાલો કરીએ ચડાઈ. જય સોમનાથ, જય સોમનાથ. મહારાજાધિરાજ, અન્નદાતા પાટણપતિ દુર્લભસેને આક્રમણ કર્યું છે. મહારાજ હવે શું થશે? ઉપરકોટના દરવાજા દુર્લભસેન કે તેના પૂર્વજો સ્મશાનમાંથી ઉઠીને તોડવા આવે તો પણ નહીં તૂટે. સેનાપતિ. જી મહારાજ. કોટ ઉપરથી હુમલો કરો અને દુશ્મનોના દાંત ખાટા કરી દો. જેવો હુકમ અન્નદાતા. જેવો હું કમંડાતા.
રાજ જ્યોતિષી, કેમ વિમાસણમાં પડી ગયા? કઈ અશુભના એંધાણ છે? અન્નદાતા, કુંડળી કહે છે જોરદાર નક્ષત્રમાં કુંવરનો જન્મ થયો છે, પણ ગોર મહારાજ, તમારી વાણી શાસ્ત્રોની વાણી સત્યવાણી હોય છે, જે હોય તે કહો. બા, થોડો કૌજોગ છે. આ કુંવર 6 મહિનાનો થશે ત્યાં સુધીમાં મહારાજ રાડિયાસનું માથું કપાશે. ગોરદા, ઈશ્વર કરે તમારી વાણી અફળ જાય. બા, આ લેખણ હારીના લેખ કેમ કરતા મિથ્યા થાય? ઓહ, ભગવાન સંતાન સુખ આપીને જીવન છીનવી લે છે. મહારાજ, જો દુશ્મનો પાછા જાય અને 6 માસ વીતી જાય તો આપ પૂરેપૂરી આવરદા ભોગવશો. અન્નદાતા, ભૂત ભવિષ્ય અને વર્તમાન જેની હથેળીએ રમે છે એ રાજ જ્યોતિષીનું પ્રત્યેક બોલ પાળવું એ આપણું કર્તવ્ય છે બાપ. જો આપ આજ્ઞા આપો તો આ બારોટ 10મન સાવણીમાં જઈ કોઈ રસ્તો કાઢે. બિજલભા, ચડતી પડતી ગિરનારી નાથ દેખાડે તે દેખવી ભા આપણા દાણીની ભૂલ છે. ઘૂંટણ ટેકવા પણ શીશ ન નમે તે જોજો. હા શું બાપ, હોરટની શાન હારું ઘૂંટણ ટેકવાય, શીશ ઝૂકે તો ધરતી રસાતાળ જાય. લ્યો, જય ખોડિયારમાં! જય ખોડિયારમાં! સેનાપતિ, આ ટાટલા વખતથી આપણે શરણાર્થીની જેમ પડ્યા છીએ. અરે, ક્યાં સુધી આમ દાનમાં ધૂળ નાખી જમવાનું છે મારે? અન્નદાતા, સેનાનો અસંતોષ પણ વધતો જાય છે. હવે વધારે અહીં નિષ્ક્રિય રહેવું હિતાવહ નથી. આપણું આખું સૈન્ય ખતમ થઈ જશે પણ ઉપરકોટના કિલ્લાની કાંકરીએ નહીં ખરે. આ ધૂળ ખાતા ખાતા ધૂળધાણી થઈએ એ કરતા કપાઈ મરવું સારું. મહારાજ, કપાઈ મરવા કરતા કપટ સારું. પ્રેમ અને જંગમાં બધું જ ગ્રાહ્ય છે. જુઓ, જુનાળાના રાજકવિ બીજલ બારોટ આવી રહ્યા છે. ચારણદેવ દિલના દાતાર છે, એની દાતારીનો લાભ લેવાય. ખેતર ખાય વાડ તઈ રખોલા કોણ કરે, જો ને ખેતર ખાઈ વાડ તઈ રખોલા કોણ કરે. એ જો ને પ્રજા કેરો યાર્તનાદ, એ તો ભીતે ભટકાઈ પાછો ફરે. પાટણપતિ, મહારાજા ધીરાજ દુર્લભસેન બાપુનો જય હો. આવો કવિરાજ, સ્વાગત છે. બાપુ, સારણ બારોટને આપની સાવણીમાં આવરો જાવરો કરવાની તમે સૂટ આપી છે એ આપની મોટાઈ છે બાપુ. અરે, તમે તો સારણ દેવ, તમારી આમાન્યા જાળવવી એ ક્ષત્રિય ધર્મ છે. તો બાપજી, પ્રજા બાપની રીબાઈ છે, અમારા દાણીએ કરેલ ભૂલની ક્ષમા હો. પણ બારોટ, મહારાજા દુર્લભસેનની પ્રતિજ્ઞાનું શું? બાપુ, આપની પ્રતિજ્ઞા કેટલાયના લાડકવાયા સિનવશે, કઈ કેટલી સેથીના સિંદૂર બુહાશે ને બાળકો અનાથ થઈ જાહે. બાપ, મારે પ્રજા સાથે કોઈ દુશ્મની નથી, મારે તો જોઈએ રાડ્યાસનું માથું. બારોટ, એનું માથું લાવી દો, હું પાછો પ્રયાણ કરી જઈશ. હા 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 હા, પાટણપતિ, રાડ્યાસ તો અમારી આંખનું રતન બાપ, એમના માથા હાટે મારું માથું લઈ લ્યો. બારોટ, યુદ્ધ ટાળવાય ટેરવેથી કલમ પકડી દુહાછન લખવા જેટલું સહેલું નથી. કહો તો એક સરળ માર્ગ હું બતાવું. નિર્દોષના લોહી ન વહે ઈ હારું હું કાંઈ પણ કરવા તૈયાર છું. કવિરાજ, તમે ચોપાટના ચતુર ખેલાડી છો, આપણે ચોપાટ માંડીએ. જો ચોપાટમાં તમે હારી જાઓ તો તમારા રાજા રાડિયાસનું માથું દાનમાં લાવું, અને હું હારી જાઉં તો હું મારું માથું ઉતારી તમને અર્પણ કરીશ. બોલો, છે મંજૂર? ચોપાટ રમવાની ના કહેનાર કાયર ગણાય બારોટજી, જુનાળાના ધણીને લાંછન લાગશે. બોલે,
મંજૂર છે મને, પણ મહારાજ આજ સુધીમાં આ સારણ ક્યારેય સોપાટ હાર્યો નથી, વસારી લેજો બાપ. હું પાટણનો ગાદીપતિ દુર્લભસેન, મારા કોલ પર વિશ્વાસ નથી તો થઈ જાય બાપ. હું જુનાળાનો રાજકવિ વસને બંધાવું છું કે હું હારીશ તો રાજા રાડિયાસનું માથું માંગી લાવીશ. સેનાપતિ, પાથરો ચોપાટ અને માંડો જીવ સટોસટનો ખેલ. લ્યો ચારણદેવ, પહેલા તમે પાસા ફેંકો. લાવો પહેલો ગાપ પરમેશ્વરનો. એ આ જુઓ બારોટ, આને કહેવાય પાસા પોબારા. સેનાપતિ, આને કહેવાય એક ગાન બે કટકા. એ વાહ, જવાબ નથી બારોટ, તમારો જવાબ નથી હો. અરે કોઈ છે? બધા માટે રાજ શરબત લાવો. જય સોમનાથ. એ આ, અરે રે રે, આમ કેમ થાય છે? સેનાપતિ, હવે જાજુ છેટું નથી. વાહ, હવે સરખા પાસા પડ્યા. કેમ દ્રષ્ટિ ભ્રમ થાય છે? હે મારા પાસા, પાટણની લાજ રાખ. એ વાહ, અરે આ શરીરે ધ્રુજારી આવી, કઈ અજુકતું બની રહ્યું છે. વાહ સેનાપતિ વાહ, તમારી કુશાગ્ર બુદ્ધિને પાટણપતિ પ્રણામ કરે છે. જય સોમનાથ. જય સોમનાથ. કેમ બારોટ, બોલેલા બોલ મિથ્યા તો નહીં જાય ને? બારોટના બોલની બોલી તોડવા નિષ્ઠાનું ત્રાજવું જોઈએ. દુર્લભસેન, શરબત પાવા આસાન છે, શીસ દેવા ઈ કાયરોનું કામ નહીં. બારોટ, દરેક હારેલો માણસ બહાના બનાવે, તમે પણ એમાંના જ નીકળા. અરે મારા એક બોલે, જુનાળાનો ધણી એક માથું હું, દેશ માથા હોય તો દશે ઉતારી દે. હું મારા વસનેથી પાછો નહીં ફરું. આ ગયો એવો આવ્યો સમજો. જય માતાજી. લાજ રાખો રાડ્યાસ, અને આવતો જો મંગણો. એ જો ને બિયા મંગે લખ કરો રે, એ તો આવ સવાલી સિરજો. આ તમે શીશના સવાલીની વાત કેમ કરો છો? ક્ષમા મહારાણી, પણ સત્ય એ જ છે. હું દુર્લભસેન પાસે સોપાટમાં મહારાજનું માથું હારીને આવ્યો છું. મહારાજ, તમે જીવનમાં એકવાર માંગવાનું કીધું હતું ને,
આજે તમારું માથું માંગું છું બાપ. બારોટ! સોમલદે, લેખન હારીએ લોહીથી લેખ લખા છે. મહારાજ, ચારણ દેવ તો નિમિત્ત માત્ર છે. દાન દેનાર અને લેનારને નામ ઇતિહાસ રચાશે. એ ગુણવાન ગરવાના પતિ, તમારા એક મસ્તકે લાખો મસ્તક બચશે બાપ. હે માથાના માંગણહાર, કીર્તારે આ એક જ મસ્તક આપ્યું છે, પણ જો વધારે માથા આપ્યા હોત તો તમારા એક બોલે ગાડું ભરીને માથા આપી દેત મિત્ર. વાહ બાપુ, બાપુ મને મારી નાખો બાપ, તમને પાપ નહીં લાગે. અરે તો મારો ધર્મ લાજે. પણ આ મારા કાળજાના કટકાને કોને આશરે મૂકશું? પછી આ નિરાધારને કોનો આધાર? આધાર? આધાર આ ગરવા ગિરનારનો અને આશરો હજાર હાથ વાળાનો. જાઓ, થાળી લઈ આવો અને વિલાપ કરો તો તમને તમારા રાના સોગંદ. હે માતાજી, ગળે તલવાર ચલાવતા હાથ થડકે તો મારું જીવતર લાજે. શક્તિ રેજે માં ભવાની, શક્તિ રેજે. જય ભવાની. ઘોડા નંગ હે મનાજ રે, એ હાથી ઘોડા નંગ હે મના, અને જાતા કર્યા ગામ ગરા. એ જોને વચને ચારણ ના શીશ સમર્પ્યું રે, એ તન રંગ છે રાડ્યાસ. દુર્લભ સેન, મારા વસનની લાજ ખાતર કુંભાર સાક માથેથી માટીનો પિંડો ઉતારે એમ જુનાળાના ધણી રાડિયાસે પોતાના ધળ માથેથી માથું ઉતારી દાન કર્યું છે બાપ. માંગો બારોટ, માંગો. કહો તો જુનાળાના સુબા નિમી દઉં, ધન દોલતનો ઢગલો કરી દઉં, ગામ ગરાસ તમારા પર ઓળઘોળ. બારોટ, જીવો, ઘણું જીવો. હવે જીવીને હું કરવું છે? અરે માથાના દાન કરનાર મહાદાનેશ્વરી રા ગયા, હવે માથા હારું કપટ કરનાર કરોડિયાઓના જાળામાં જીવવા કરતા મોતને મીઠું કરવું હારું. બારોટ! વાર મિયાન કરો દુર્લભસેન સોલંકી, ભણે મળદાને મોતનો ભય ન હોય. તારી અપવિત્ર તલવાર આ સારણદેવના ગળે અડે તો મૃત્યુ અભળાઈ જાય. જુઓ, આ મારા રાય આપેલ કંકુ વર્ણી કટાર, મારા કાળજાની આર પાર. જય ભવાની. જાડ ગયું ને જગ્યા થઈ. સેનાપતિ, જુનાગઢ હવે બોડી બામણીનું ખેતર છે, કહો કટકને કરે કૂચ. Oh!
વાલ ભાઈ, તારા પર મને મારી જાત કરતા વધારે ભરોસો છે. તે ઘણા વર્ષો સુધી મારી સેવા કરી, એક છેલ્લી સેવા કરી દે વાલભાઈ. અરે મહારાણી સાહેબ, તમારા એક વીણે ઓળઘોળ થઈ જાઓ બા. અત્યારે તો ઉપર આપને નીચે ધરતી છે, બચવાનો કોઈ રસ્તો નથી વાલભાઈ. જો તું જુનાળાના વારસને તારી દે તો જુનાગઢ તારો ગણ કોઈ દી નહીં ભૂલે. બા, નવગણનું જીવથી એ વધારે જતન કરીશ, પણ વિશ્વાસ કોનો કરું? આ રાજબીજ ક્યાં પુગાડું? નાગીણમાં જા, આલીદર બોડીદરમાં દેવાયત બોદળ અડીક માહિર છે, જે મારો જીભનો માનેલો ભાઈ છે. રાના રખોપાએ આહિર કરશે. જા, જટ જા, હું મારા રાની રાહે જાઉં છું. સતી થાવા, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. અત્યારે તો તું ભગવાન થઈને આવ્યો છે. આ સુંડલામાં જુનાગઢ ના રાહ ની જ્યોત છે ભાઈ, કુંવર નવગણ છે. મારનાર કરતા બસાવનાર મોટો છે બોન. જો વીરા, આ રાજબાળને આલીદર બોડીદરના દેવાયત આહી નાશરે પુગાડવાનો છે. તું આ સુંડલો માથે લઈ નીકળી જઈશ તો સોલંકીઓને શંકા નહીં આવે. તમારે માથે તો સુંડલા હોય જ ને. જય ગુરુદત્ત. અરે બોન, આ અભાઈગાના એવા ભાઈ ક્યાંથી? મેલાના ઉપાડનાર માથે જુનાળાના ધણીના પગ ક્યાંથી? ધૈન ભાગ લાવ બોન, લાવ. એ જીવો મારા મોભી, ગણું જીવો. ભીમભાઈ, હું ગમે તેમ કરી આલીદર બોડીદર પુગીશ. હવે જુનાળાની આશકિરણ તારે હાથ છે હો. વાલભાઈ, નાનો માણા હુંકાર કરે ને તો બલબલા સમરબંધીના હાડ બેહી જાય. આ મારો મોભી મારા શિરે બેહતા હૈયે હિંમતની હેલી ઉપડી છે. હવે મારગમાં મોટો પહાડ આવે તો એને સીરી રસ્તો કાઢું બોન. જય ગુરુદત્ત. પ્રભુ નવઘણ ના જીવ હાટે સોલંકી પ્રાણ લઈ મારા ભલે જીવ તો મને દાટે. ભલે ને હું મરી જાઉં, જુનાળા નો ધણી રહેશે. સહારો આપવા કાજે અમર ઇતિહાસ થઈ જશે. જુગ જુગ જીવો મારા ધણી, તમને ઉમર મારી લાગે. તે કરવા રખો પા બાળના ખોડિયાર માં જોગણી જાગે. ખોડિયાર માં જોગણી જાગે. હે ખોડિયાર માં જોગણી જાગે. ભીમભાઈ હજુ કેમ ન આવ્યો? હે ભગવાન, મન વચન કર્મથી હું પવિત્ર રહી હોઉં તો ભીમભાઈને નવગણ સાથે હેમ કેમ મોકલી દેજે મારા નાથ. લે બોન, અંબાર જુનાળાના ધણીને. ભીમભાઈ, આજે તે એવું કામ કર્યું છે કે મારી ચામડીના જોડા બનાવી તને પહેરાવું તો તારું ઋણ નહીં ચૂકવી શકું. બોન, હું જુનાળામાં જન્મો, હોરટની ધૂળનો ધૂળ ધોયો, જુનાગઢની જ્યોતને જીવતી રાખવા આટલું ન કરું તો મારી જણનારી લાજે. ભાઈ, હવે જા. આ વાળ વેલા હંધાઈને કાન હોય છે. એ જય ગુરુદત્ત. જય ગુરુદત્ત. વાલભાઈ. કેમ ભીમભાઈ,
શું થયું? બોલ, તું મારું એક કામ ન કરે? અરે વીરા, તું કે તો અવાલભાઈ બજારમાં વેચાવા તૈયાર થઈ જાય, તું કે તો પણ વારમાં પ્રાણ આપ. ના 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 ના, મારી બોન, તને વેસાવાનું કહું તો મારી જીભમાં જીવડા પડે. મને તો લે ભાઈ, આ વીટી ખુદ રાડ ડિયાસે આપી છે, લે લે, તારી સાત પેઢીની દરિદ્રતા જાશે. બોન, ટાઢા રોટલાના ટુકડાથી જીને ઓડકાર આવે ને પાણાના ઓશી કે જે નિષ્કોરા બોલાવે, ઈ માણા ધનને હું કરે? અને હા, શું કહું બોન, આટલું બધું ધન અમે જીરવી ન હકીએ હો. તો આ નવઘણ સિવાય કાંઈ પણ માંગી લે મારા વીરા. બોન, તારી કેડે આ કટાર છે ને, ઈ આલી દે. લાઈ મીરા. જય ગુરુદાત. મીરા, આ શું? આ તો કોપ કર્યો. કોપ નહીં બોન, બરોબર કર્યો. અરે પણ કઈ વાઘ ગનો ગનો તો મારાથી તાત. કેમ બોન, મેં નાનું વરણ વાત પેટમાં રીએ નહીં ભાઈ. અને આ તો જુનાળાનો ધણી રા નવગણને બસાવવાની વાત, રાજતાજને લાખોના જીવન મરણની વાત. એ ભાઈ, કોક દી વાત પેટમાંથી નીકળી જાય તો એ કરતા પેટ સીરી નાખવો હારું બોન. જુનાળાના ધણી નવગણ ઉપર હજાર ભીમળા ઓળ ગોળ. બેન, જય ગુરુદત્ત. ભીમ, મારા વીર, તું શેનું નાનું વરણ? અરે તું તો ઉજળ્યાથી ઉજળો બાપ. જ્યાં સુધી ગર્વો ગિનાર રહેશે ત્યાં સુધી તારું બલિદાન અમર રહેશે મારા મોભી. જય ગુરુદત્ત. જય મુરલીધર દેવાયત આપા. જય મુરલીધર, કોણ છો બેન? હું વાલભાઈ, જુનાળાની મહારાણી સોમલદેની વડારણ. સોમલદે તો મારી જીભની માનેલ બેન. આ હુંડલામાં શું છે? એમાં નવ હોરટના ધણીનું બી છે. જુનાગઢનો રાજ પલટો થયો. સોલંકીએ દગાટી રાડિયાસનું માથું ઉતરાવ્યું. સોરઠનો ધણી તમને સોંપવા આવી છું. જુનાળાની જ્યોત આહિરને આશરે છે હવે. લાજ રાખજો બાપુ. લાવ બેન, ગાય માતાની સાખે ને મુરલીધરના સોગંધ ખાઈને કહું છું કે આયરોના પ્રાણની આહુતિ સાથે સોરઠના પનોતા પુત્રના પ્રાણોની રક્ષા થશે. હાલ બેન ગીરે. ના દેવાય તાપા, હું તમારે ત્યાં આવીશ તો કોઈને શંકા થશે. મારી ફરજ પૂરી થઈ. વાલભાઈ વડારણના છેલ્લા જોહાર આપા. જય મુરલીધર. જય મુરલીધર. આહિર કુળ જવની યુપાર રે, અને હમીર ન હોતા હયાત, એ તો તો દેવકી જીનો દીકરો રે. એ કંસને હાથે કપાત, અને ગોકુળ ગોકુળ કે રે ગોંધ રે, જો ન હોત યાર નંદ, એ તો જાદવ કેરું જગત મારે, એ ક્યાંય ફૂટત નહીં ફરજંદ. લે આયરાણી,
આપણા બે બાળકો વચ્ચે આ ત્રીજાનો માર્ગ કર. કોણ? મોદળના રા, ચુનાડાનો ધણી રા નવગણ. આય ક્યાંથી? જૂનાગઢમાં સોલંકીઓએ દગાથી કબજો કર્યો. સોમલદેને ખોડે આ રાજ બાળ ધાવણો હતો. પોતે સતી થયા પણ આ બેટડાને એક વડારણ મારફતે અહીં પહોંચતો કરી આહિરને આશરે ફગાવ્યો છે રા નવગણને. હે મુરલીધર, તારા રખોપા માં વિનાનો આ માસૂમ ભૂખો તૈશો હશે. લાવો જટ લાવો આહેર. દીકરી જાહર માર કર આયશરા ધરમ ખાતર. તું હવે ઘણું ધાવી ને તું તો દીકરીની જાત પાણા ખાઈને મોટી થાયશ. માટે આ નમાયાને પીવા દે તારો ભાગ. હાય કો પૂછશે કે આ છોકરો કોનો તો શું જવાબ આપશું? કે જે તારી બેનનો દીકરો છે, હાલારમાં ગુજરી ગઈ એટલે હું એને અહીં લાવી. હું પણ કહીશ કે મારા પાટલા સાસુનો દીકરો છે. ભલે, તમ તમારે હવે ચિંતા કરશો. હું મારા આ સગા દીકરા વાહણથી એ વધારે વાલથી નવગણને ઉછેરીશ. જાહર તો વાઇટમાં પડી પડી એ વચ્ચે. પાટણપતિ જુનાળાના ધણી દુર્લભસેન બાપુનો જય. સેનાપતિ, તમારી ચતુરાઈથી પાટણપતિને જીત મળી છે. આજથી હું તમને જુનાગઢનો સુબો નિમી જુનાગઢની સત્તા સોંપું છું. જય હો, પાટણપતિનો જય હો. અન્નદાતા, આ સેવક સદા આપનો ઋણી રહેશે. સમયે સમયે હું અહીં આવતો રહીશ. ખંડણી બરાબર ઉઘરાવતા રહેજો. લ્યો ત્યારે, જય સોમનાથ. જય સોમનાથ. નગા, તું તો આય ખોડિયારનો ગળધરા વાડીનો દીધેલો. ડાયલા, માના ઓદરમાંથી નીકળતો તો જ ક્યાં? તને ખબર છે તારી અપર માએ કામણ ટુમણ કરાવેલા, પણ મુરલીધરની માયાને કોણ પૂગે? હે, મારો વાહણ નગો ને ચાહલ રાતે ન વધે એટલા દીએ ને દીએ ન વધે એટલા રાતે વધે છે હો. એ ને કાલ હવારે હળિયું કાઢતા થઈ જાય. વાંદરાની જેમ ઝાડ ચડી જાય ને એક શ્વાસે પહાડ પર પહોંચી જાય. એ જહલ, નગાને વાંદરો કેશ? ઓ માં, જો તો કેવો મારે છે વાહણ. બેન ને માં નહીં, મને જે કેવું હોય ભલે કે. લ્યો હવે પાણી પી લ્યો. પેલા મને દ્યો. ના, પેલા જાહલને દ્યો. ખમ્મા મારા વીરા, ને હું તારો વીરો નથી. બસ બસ જાહલ, આજે રક્ષાબંધન છે, બે ભાઈને રાખડી નથી બાંધવી. હા હા, હું લેતી આવું હો. જય મુરલીધર. જય મુરલીધર. શું વાત છે, આજે તો વાહણ ને નગો છાના મણા બેઠા છે. જાહલ રાખડી બાંધવાની છે એટલે. ઓહો, તો તો બે ભાઈઓએ પહેલી દેવી પડશે. લાવો મારા વીરા, હાથ લંબાવો. આય નગા પર નજર નથી મંડાતી, એના નૂર તેજ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે. આય રાણી, ઈ લોહીના ગુણ, સૂરજની આડે વાદળો આવે તો સૂરજના તેજ થોડા જંખ હોય. લે બેન જાહલ, આ માદળી વર્ષોથી મારા ગળામાં છે. ના ના નગા, ઈ તો કુળ કેરી નિશાની, ઈને ડોકેથી અળગી ન કરાય. અરે માં, બેન હાટું તો ડોક દઈ દઉં, માદળિયાની હું વિસાત. બે ભાઈઓને મોરલીધરના રખોપા. દેવાયત બોદળ, ઓ દેવાયત બોદળ, ઝટ બહાર આવો. કોણ છો ભાઈ, શું વાત છે? ગામના ચોરે અમારા સોલંકી સુબા આવ્યા છે, તમારા પર કાળઝાળ થયા છે, તમને તેડાવ્યા છે, ચાલો. આયરાણી, મારી તલવાર લાવો. હે મુરલીધર, તારો મોટો આશરો, પાણી પીશો ભાઈ. ના, ચટ ચાલો. આયર,
આ તો અશુભ ના એંધાણ. ધાયરું ધણી નું થાય, કાંઈ અશુભ નહીં થાય, પણ તમે રાહ રાખીને વાત કરજો. જય મુરલીધર. જય મુરલીધર. બોલો આહીરો, દેવાયત બોદળના ઘરમાં રાડ્યાસનો બાળ નવગણ છે, એ વાત સાચી? જવાબ આપો. હોય તો રામ જાણે, અમારી જાણમાં નથી. ખોટું બોલશો તો જીવતી ખોડ ઉતરડી દઈશ. મને બાકી બાતમી મળી છે, બોલો, નહીતર એક એકના હાથે પગે નાગફળિયું જડીશ. સુબાજી, તમારી આ દમદાટીથી આયરને કઈ ફરક ન પડે. તો પછી અહીં લોહીની નદીઓ વહેશે. જય મુરલીધર સુભાજી. જય સોમનાથ. આપા દેવાયત, તમારા ઘરમાં ડ્યાસનો દીકરો ઉછરે છે, એ સાચું? સાચું, બિલકુલ સાચું. સૌ જાણે છે, મલકને દેખતા જ નવગણ મારે ઘેર ઉછરે છે. આપા દેવાયત, સાપોલિયાને દૂધ પાવ છો કે? અમારી સાથે વેરશીદ ભોર્યું. સોલંકીની બાદશાહી વિરુદ્ધ આહીર ઉઠી કાવતરા માંડ્યા છે કે? કાવતરું હોત તો સાચું સાસરું કહી દેત. તઈ આને બીજું શું કહેવાય? મારે તો રાજભક્તિ પાડવી હતી. રાડિયાસનો દીકરો મારે ઘેર ઉછળતો નથી, એને કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાતે જ એની ગરદન સોલંકીઓને સોંપી દેત. હું સોલંકીઓનો લૂણ હરામી નથી. વાહ, રંગ છે તમને આયર આપા દેવાયત. સોલંકીઓ તમારી રાજભક્તિને ભૂલશે નહીં. નવગણને અમારે હવાલે કરો. તમારો સંદેશો મળ્યો એટલે આયરાણી રાજની રીતે નવગણને મોકલવા તૈયાર કરી જ રહ્યા હશે. માણું મોકલો, આયરાણી પોતે નવગણને લાવશે. જાઓ જટ અને 12 શત્રુને હાજર કરો. બેટા વાહણ, સોલંકીનો સુબો આવ્યો છે, તારે જવાનું છે. ભલે માં. માં, હું પણ વાહન સાથે જઈશ. તો આશરા ધરમ લાજે બેટા, આ તો આયરોની ખાનદાનીનો સવાલ છે. માં, હું આવું? ચાલ, તું નગાભાઈ પાસે રહે, એને ખીર બહુ ભાવે છે ને, જો અંદર ઢાંકીને રાખી છે. જા ભાઈને ખવડાવ. ચાલ ભાઈ, તને ખીર આપું. વાહન ભાઈ, વેલો આવજે, તારા હાટુએ ખીર રાખશું હો. માં, નગુ ભલે ને આવે? મારા પેટ, તુને કેમ સમજાવું? નગુ અહીંયા આવે તો સુબો એને મારી નાખે. તો હું સુબાની ગળચી ચૂસી લઉં. વાહણ, મારા લાલ, નગો રાજાનો કુંવર છે, જુનાળાનો ધણી છે. એ ઉગરી જાય એટલે તને મોકલું છું. તે ભલે ની, હું તો આયરનો દીકરો છું. મરું ને તો ચપટી માટી પલળે, ને ભાઈને મારી નાખે તો રાજ રાંડી જાય, કેમ માં? વાહણ, મારા પેટ, તને મુરલીધરના રખોપા ભવે ભવ તું મારા પેટે આવતરજે દીકરા. ચાલ. લ્યો બાપા, આ ડિયાસ વંશની છેલ્લી જ્યોત ઓલવી દ્યો. સાચું ભણજો, આજ નવગણ છે ને? એના નૂર તેજ જુઓ, એ રાજાનો કુંવર નથી લાગતો? હમણાં ખબર. એ નવગણ, મારા પગે પડી નમન કર, નહીતર તારું માથું ધરતી અલગ કરી નાખીશ. કર નમન. તારા જેવા કાયરને નમન કરું તો મારું કૂળ લાજે, તારા જેવા કપટીને નમન ન કરાય. સુબાજી, બાળ દુશ્મન તમારો, કોઈ સમોવડિયાને લલકારવાનું કહો, આ તો દૂધમલ કહેવાય. થાય છે, મારી શંકા સાચી છે, આ તમારો જ દીકરો લાગે છે. દેવાયતની રાજભક્તિ પર શંકા? અરે જેદી આયરનો દીકરો ખૂટામણ કરશે
તેથી સોરઠનો નગાધિરાજ ગરવો ગિરનાર સમંદરમાં સમાશે. આયરના ઉજળા કૂડ હાટું તો આવા અનેક નવગણ ઓળ ઘોળ કરું. લે ઉન્નત મસ્તકે ઉભો રે સોરઠિયા. હું આઈ રાણીને ખોળે ઉછર્યો છું. ચલાવો તલવાર. જય મુરલીધર. જય મુરલીધર. વાહ દેવાયત બોદળ વાહ, તમે ખરા રાજભક્ત છો. પણ તમારા દીકરાને મારે જોવો છે. ક્યાં છે? બાપા, એકનો એક દીકરો છે. મને વાંજો કરી દેવો હોય તો બોલાવી દઉં. મારા મનના સમાધાન માટે આઈ રાણીને કહો કે એની આંખો કટારથી કાઢે અને પગ નીચે આંખો ચાપે. આ તમારો દીકરો હશે તો માતાની આંખે આંસુ ઉભરાશે, આંખો પર પગ મૂકતા જ જનેતા ચીસ પાડશે. ભલે, કસોટી કરવી જ છે તો પૂરી કરો. લાવો કટાર. રંગ છે આયર. આપા દેવાયત, હું તમને ઉનાદલ વાળાની પ્રગણા પટલાય આપું છું. તમે જૂનાગઢ પધારો, પાઘડી બંધાવીશ. સમય આવીએ જરૂર આવીશ. જય મુરલીધર. જય સોમનાથ. આયરાણી, લમણે લખેલા લેખમાં કોઈથી મીનમેખ ન થાય. આઈસરા ધર્મને માર્ગે હાલતા અનેક સંઘર્ષો સહન કરવા પડે છે. માં, વાહણભાઈ ક્યાં? અમે એની હારું ખીર રાખી છે. વાહણને ખીર વાલી છે ને, સીધો કટોરો જ મોઢે વાંચશે. ખીરનો ખાનારો તો ખોવાણો ચાહલ. શું છે માં? માં, નવઘણ હાટે તો વાણ જેવા હાથ હાથ દીકરા ઓળગોળ કરીએ ને તોય ઓછું છે. સાચી કસોટી તો હવે છે. જુઓ, નવઘણને ઓછું ના આવે, એને રમતે ચડાવો. આજે મારે આરવું નથી, ઘોડાની રેસ જીતવી જ છે. હાલો હવે બાબુ ને જો સુતરી જાય, એ પેલા ભગાવો ઘોડા. એક, બે, ત્રણ. ભાગ
ये जोने जोई जेने छाती फूले ने दुश्मनी छाती फाटी जाय ये जोने आहीर ने आश्रे नव घण मोटो थयो ए मा खोड़िया नटिया ए जो तो खरो कमर से के कमन आहा हा हा कनू जाने नागण बीन पर डोलती जाई छे ए तमने कौन हड़कावे छे अला ए तमार मां बहन नथी ते कोक में कनड़ो छो ए हूं कनू काळो नाग जने कनड़ू एना जागे भाग हालता थाव ने वाहे वाहे सीध आवो छो कनू हाल आपने एनी आगड़ थई जाय આ કનુ કાગડો ને નટુ નાગો એમ નહીં માને હાલ ઇને બેડલે બેડલે તોડી નાખીએ એ સોડિયો કેમ અમારી વાહે વાહે આવો છો વાહે વાડી ના આ લે અરે ગોરાંદે આલ તને રાણી કરો મેલી દે કાગડો મેલી દે ને હાલ સોડી આપણે ઉજણી કરીએ ઉજણી ના દીકરા આ ઘરે છે બચાવો આ નરાધમોથી કે કોઈ બચાવો અમને બચાવો કાગડો છું મોટો ગાંગડો બોલ હું કનુ કાગડો છું મોટો ગાંગડો હું બાબુ બટેટી કરું તારી ફજેતી નટુ નાંગા બાગસાલા ફાંગા રૂપ આમ વગડાના કુવે પાણી ભરવા સા સારું જાવ છો તમે આવીને બચાવો ને ઈ હારું એ કહું છું તમે જરા કામ આવો આપણે આપણા માળામાં ગુટર ગો કરીએ ગગ ગ ગગ ગ હાલ મારા હોલા કાઢી દો તને ટોલા રૂપ સર્જનહાર સાળા ત્રણ દી નવરો હશે તે દી તને ગળી હશે જાણે સરગની અપસરા તો પછી વાજતે ગાજતે આવી અપસરાને ઉપાડી જાવ ને આમ છાને છાને ક્યાં સુધી મળશું છાને છાને મળવાની એ મજા છે કે તો અટાણે જ ઉપાડી લઉં ના લાજ આવે અરે ઊભી રે રૂપ આજે તો તને ઉપાડવી જ છે આજે હું ના હોત તો નંદભાઈ જાત ઈ તો નગોભાઈ હતા એટલે તે હિંમત કરી હશે હું નગોભાઈ ઈ તો બીતો તો મારા જોરે લઈડો એ આ તું ખોટું બોલવાનું ક્યારે બંધ કરીશ લે તને ખબર નથી કાલે જ હું મારા માણસો હેરે જંગલમાં કુળને દાટી આવ્યો ખોટું ના બોલવાની બાધા લઈ આવ્યો કેવી રીતે અરે જોવા જેવી થઈ અમે છે ને ટેકરી પર કુળને દાટતા હતા ને ન્યા મોઈલા પગનો પંજો ઝટકતો ને ડળકો દેતો ડાલા મથો સિંહ અમારા તરફ આવવા મંડાળો તી અમે હો વળના ઝાડ માથે સડી ગયા ઝાડ હાઈરે ટેટા સોટે ને પછી હું
ઈ રોઈ કે રોકાય જે મેહુલો પૃથ્વી પલાળે એ મે ધરતીને વીંઝવી બધા મોટો ફેરવી ગયા આયરે સિંહ પણ શરમાઈ ગયો ને પૂછડું ગાલીને પાઈકો વાહ મારા બાબુ બટેટી વાહ આમાં કાંઈ હાચું નથી કમ્મા મારી સાંતા સાકર ટેટી કમ્મા પણ મજા તો આવી ને અલબેલા સાજન તારો મારો પ્રેમ મીટ છે અલબેલા સાજન તારો મારો પ્રેમ મીટ છે જીવન આપણું એક પ્રેમ ગીત છે ઓ શરીર બે પણ એક જ ચિત છે અલબેલે સજને તારો મારો પ્રેમ અમિટ છે અલબેલે સજને તારો મારો પ્રેમ અમિટ છે જય મુરલીધર બાપુ. જય મુરલીધર બાપુ. તમે હવે આ ખેતી કામ મને સોંપી દો ને આરામ કરો. કામ વગર કાયા કાય કામની નોરીએ જો આટલી મજૂરી કરીએ છીએ ને તો કકડીને ભૂખ લાગે છે. તે જાહલ હજી ભાત લઈને નથી આવી. બસ હવે આવતી જ હશે. નારી નમણી ને હમા અનરણ માં શક્તિ રૂપ હે જો ન શક્તિ ના તેજ ને નમતા હે જો ને મોટા મોટા
જય મુરલીધર. જય મુરલીધર. જાહલ જાહલ, તું કેમ મોડી આવી? મને બહુ ભૂખ લાગી છે. લાવ ભાત લાવ. અરે અરે, પણ નગા ભાઈ, તારા માટે ભાત નથી, બાપુ માટે લાવી છું. લાવ કહું છું. હવે ન મળે, હું ઝાડ પર ચડીને નિરાતે ખાઈશ. નગા નગા, હું તને મારીશ. લાવ કહું છું. લે લે લે, લઈ લે લઈ લે. ભાઈ જો ને બાપુ, નગા જા, હું તારાથી નથી બોલતી. બાપુ ભાઈને કયો ને હેરાન કરે છે. તમને આમ વાલ કરતા જોઈ મારી આંખ ઠરે છે. તમને કૃષ્ણ કનૈયાના રખોપા મારા બાલુડાવ. હાલ નગા, ખોલ ભાથુ, ત્રણેય ભેડા જમીએ. હા બાપુ, માં મારી રાહ જોતા હશે, હું એની હારે જમીશ. જોયું, દીકરી એટલે તુલસી ક્યારો, બાપને જમાડી પછી પોતે જમે. પણ બાપુ, જાહલને પરણાવી દેશું પછી? ભાઈ હું તને ભાર લાગુ છું. એ જાહલ બેન, હું તો હસું છું ને તે મન પર લઈ લીધું. દીકરી, ઓરડથી તારું માગું આવ્યું છે, જો તું હા ભણે તો. બાપુ તમે, હે ભગવાન, મારી દીકરીને કોઈની નજર ન લાગે. બાપુ હું હળ હાકું? દીકરા તારે હળ નહીં, સમય આવ્યે સમશેર સમરવાની છે. કઈ સમજાણું નહીં. ટાણે સમજાવીશ. પણ બાપુ, અટાણે તો તમને મદદ કરવા દો. ઠીક, જા પણ સંભાળીને. ભલે બાપુ. કા બટકા, કેમ ખાસ ઝટકા? વધારે બોલીશ તો કરી નાખીશ કટકા. મૂંગો માર, હું તને ચેતવવા આવ્યો છું કે તું મારી દીકરી શાંતાનો પીછો છોડી દે. કાવાડી, તારા જેવા ભૂખડી બાળસ આઈ રે મારી દીકરી ના શોભે. આવડા મોટા ખેતરના માલિક ને ભૂખડી બાળસ કેતા હરમાતા નથી દયાશંકર ડાકુ. એ ડામચિયા, આ ખેતરમાં તું મજૂર છો તો હું થઈ ગયું. ખેડે એનું જ ખેતર કહેવાય. તમે અવાજ કરો, મારી કને રૂપિયાની કમી નથી હો. દેવા દેને ખોટા, ફૂટી કોડી નથી ને લાખ લાખ ની વાતું કરસ. એક કામ કર, મારી આયરે બ્રાહ્મણો ને ભગરી ભેંસ ના ઘી માં લસપસતા લાડુ ખવડાય તો શાંતા નો હાથ તારા હાથ માં દઉં. એમ? હા, તો પૂનમ નજીક છે, બ્રાહ્મણો ને લઈ આવી જાવ લાડુ ખાવા. મારા બાપા ની કારજ ક્રિયા નથી કરી, ઈ બને થઈ જાય ને. વાહ બાબુ બટેટી વાહ. એ લાડુ વધારે બનાવજે. હો, થાય એટલા બ્રાહ્મણો ભેગા લેતો આવીશ. એ લ્યો તઈ. જય ભગવાન. જય ભગવાન. આ કિસ્સામાં ફદ્યું નથી ને આ અકર્મીને લસપસતા ઘીના લાડવા દાબળવા છે. ઈને સઠ્ઠીનું ધાવણ ઓકાવી ન નાખું તો હું બાબુ બટેટી નહીં. બાપો, અરે આવા જોરાતા બળદથી એ હાથી ખેંચાતી નથી. બાપો, આ હાથીના દંતાળની અંદર જમીનમાં કઈક ભરાયું. એ દીકરા, મેં તને ના પડી તોય તું મંડાણો. અંદર કઈક લાગે છે, ઊંચકાતા ઊંચકાતું નથી. હે, હાલ હાલ હું ધક્કો મરાવું. હા હા, હલાવ બળદ, હાલ. અરે બાપુ, આ તો સંપત્તિ ભરેલ ચરુ. હે, લાગે છે હજુ અંદર બીજા ચરુ છે. હાલ હાલ ખોદી હાલ. હા બાપુ. હા, બાપુ, આપણી જમીનમાં આટલી બધી સંપત્તિ દટાયેલી હતી? હતી નહીં, પણ ન્યાય કરનાર હજાર હાથ વાળે દાટી છે. હાલ લઈ લે ચરુ, ઘેર ચાલ. હાલ જલ્દી ઘેર. હા બાપુ. શાંતા. ઓ શાંતા. અરે બટેટી, તું? હા મારી સાકર ટેટી, હું. દયાશંકર ડાકુ સે ઘરમાં? ના, એલા
મારા બાપા ને તું ડાકુ કેશ? તે ડાકુ જ છે ને, મને કીએ આસા ઘી માં બોળે લસપસતા લાડુ ખવડાય તો મારી શાંતા તને પરણાવું. હચ્ચે જ તો જમાડી દે ને. એટલે તો આવ્યો છું. જો શાંતા, માણહું વધારે જમવાના છે, મારે એટલા ઠામ નથી. તી આ તારું જ ઘર છે, લઈ જાને ઠામણા. પણ મારા બાપુના સ્વભાવની તને ખબર છે ને, વેલા હર પાસા આપી જાજે. દરપત રાખજે, વાસણની વાતમાં બાબુ મોળો નહીં ઉતરે. લે આ કોથળો ને મંડ નાખવા. તપેલા, તપેલિયું, છાલિયા, તાહણિયું, ગંગા જમની લોટા, થાળી, વાટકા ને પવાલા. ગામ આખામાંથી ડાકુએ માંગી માંગીને ભેગા કર્યા છે. હવે જટ જા, મારા બાપુ આવશે તો મારી ઓખાત બગાડી નાખશે. અરે હવે એને લસપસતા લાડુ ખવડાવીશ ને પછી હું એની આ સાકર ટેટી ધીમે ધીમે ખાઈશ. હવે જટ જાને વાયડા. હવે દયા ડાકુના ઠામડા ગોધુમલ શેઠ ને અહીંયા વેસી એના જ લાડવા એને જમાડી દો. મુરલીધર, તારી માયા ચરોમાં તો હોનું ચાંદી ને ઘરેણાનો પાર નથી. આયરાણી, માં ખોડિયારની મેળ થઈ. હા, ચમત્કાર એમનો આદેશ છે. માતાજીનો શું આદેશ છે બાપુ? કે નવગણના ભાગમાં જૂનાગઢ છે. તો મને જૂનાગઢ કેદી લઈ દેશો? આજ સમો છે, બળ હાઈરે કળથી કામ લેવું જોશે. એક કામ થાય, જાહલના વિવાહ આદરીએ, ગામે ગામના આહિરોને કંકોત્રી મોકલીએ કે જેટલા મરદ હો એટલા આવી પૂગજો. વાહ આયરાણી વાહ, આ મળેલ સંપત્તિમાંથી તલવાર, ભાલા, ડાલ, બરચીઓ અને જામગરી ખરીદીએ ને અડીખમ શરીરવાળા ગીરના સિંહોની સાથે યુદ્ધ ખેલનારા અહીરોના હાથમાં એ હથિયારો આપીએ. મારો નખો ભાઈ રાજ સિંહાસને આરૂઢ થશે ને બેની જાહરને રાજ તિલક કરશે. અને મારી બેન હું એ તને રાજકુંવરીની જેમ પરણાવીશ. તો કરો કંકુના, મોકલાવો કંકોત્રી. આહીરો આંગણે આવે એટલે સોલંકી સુબાને નોતરું દેવા હું હંગાથે જશું. જય મુરલીધર, જય મુરલીધર. ગોરડા, હું તો બે દીથી જઈમો નથી, આજે બટેટીના લાડવાનો કચર ઘાણ કાઢી નાખીશ. તમારાથી ખવાય એટલા દાબજો તમ તમારે. હા ભાઈ, આ લાડવા તો અમને અતિ પ્રિય. હો બેહીએ ને એટલે બોકડો બોલાવી દે. હા બાબુ, આ ઘરમાં વાસણ નથી, તે આ પાતરમાં લાડુ આયલા. વાસણ વેચીને તો લાડવા બનાવ્યા છે ભાઈ. બાબુ, ઘરની ભગરી ભેંસનું ઘી લાગે છે હો. આ હા, એની સોડમ જ કઈ આલે છે હો. બાપા, એ હંધુએ આપનું જ છે, મારું કાંઈ નથી. વાહ, લાડવા ભાઈ રે મીઠા હો, એમાં ગોળ ઓલા પરસોત્તમ પટેલની વાડીનો લાગે છે. એ આપનો જ છે, હું તો નિમિત માતર છું. વાહ બાબુ વાહ, તારા લાડુ કાઠિયાવાડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય એવા કીર્તિવંત છે હો. લાખ રૂપિયાનો એક લાડુ, આ તે લાડુ છે કે ઇન્દ્રલોકની વાનગીનો અવતાર. તને જબરુ પૂન મળશે હો. પૂન મને નહીં, તમને મળશે. એ તારો વિવેક છે, તારી નમ્રતા પ્રશંસાને પાત્ર છે હો. હવે હું તારા અને શાંતાના લગ્ન વિશે વિચારીશ. ઘરે જાઓ પછી વસારજો. વાહ ભાઈ વાહ, બાબુ તો દાતાર નીકળ્યો, તારી જય હો. ખરા દાતા આ દયાશંકર બાપા છે, એમની જય બોલાવો. લાડવાનો મીણો સરતો જાય છે હો, હવે ખાટલે ઘોરાય કા. એ હાલો, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. ગીરે જાશો એટલે નીંદ હરામ થઈ જાહે. શું વિચાર કરો છો? રૂપ, પરીક્ષાની ઘડી આવી છે, પાછો તને મળીશ કે કેમ? એવું બોલો તો તમને રૂપના સમ
માં ખોડિયાર તમારી વારે છે. રૂપ દેવાયત બાપુ, આઈમા જાહલ અને મારે ખાતર મરનાર ભાઈ વાહણના ઋણ કેમ કરતા ઉતારીશ? ઋણ પારકા ના હોય, આ તો પોતિકાથી સવાયા છે. હાલો માં ખોડિયારની મંદિરે જઈ આરદા કરીએ, ઈ જગદંબા જોગણી જરૂર તમને વિજય અપાવશે. રૂપ મારી રૂપ કેટલી સમજદાર છે. રાજા બની વિસરી તો નહીં જાઓ ને? બહુ બહુની પ્રીતને કોઈ વિસરે? રાજાને તો ઘણી રાણીઓ હોય, મને રાજા નહીં, મારું નગો ખપે. જે માટીમાં ઉછર્યો રગદોળાયો એની સોળમ કદી ભૂલાય? હું સદાય તમારા હવ માટે નગો જ રહીશ. ગાંડી રડવા માંડી. હા તો હરખના આંસુ છે. જુનાળાનો ધણી મને પોતી કે કહે ગરવ ન થાય. લે હાલ માતાજીના મંદિરે જઈએ. ઘર ખાલી કેમ છે? વાસણ બધા ક્યાં ગયા? બાપુ ઈ તો એ બાપા ઈ તો આપણે બધાએ લાડવા નો ખાધા. પણ લાડવામાં વાસણો ક્યાં આવ્યા? ભઈ ઈ વાસણો ગોધુમલ શેઠની દુકાને વેસીને તો તમારી લાડુની હિસ્સામે પૂરી કરું. નકતા મારું તને નહીં પચે, તને રગત કોટ થાહે, રૂવે રૂવે કોડ ફૂટી નીકળશે. તે કોઢિયલ ને તમારી દીકરી દેહો તારો નખો જાય. આય મારા વાસણ, આય મારા વાસણ, હાય બટેટી, હાય હાય બટેટી, હાય હાય બટેટી, હાય હાય. લે એ આને તો ઢોરની જેમ સને પાતો ઈપડો, એ હાલ સાંતા ભાગી. હાય 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 હાય, એ ઘર વખરી આઈ રે સોરી એ લઈ ગયો. આને કેવાય બાઈકમાં ભમરો? એ કહું છું ઉભો રે, હું તને મેલવાનો નથી. ભગવાન શ્રી કૃષ્ણ જેને આંગણે ઉછરા એ આહિરકુડ મુઠ્ઠી ઉંચેરો ગણાય છે. મારી એક ની એક દીકરીના વિવાહમાં અડીખમ આહિરો ઉમટ્યા છો તેનું મને ગૌરવ છે. પાઘડીનો આટો લઈ જાણનાર એક એક આયરે સમો સાચવવાનો છે. પણ દેવાયા તાપા, આ બાયણે તલવાર ભાલા ઢાલને જામગરીના ઢગલા કેમ રાખ્યા છે? ભાઈઓ મારે આંગણે આ પહેલ વેલો સમો છે, તેથી જૂનેગઢ જઈ સોલંકી સુબાને તેડું દેવા જવાનું છે. ખાલી હાથે આહિર શોભે નહીં, તેથી બધા માટે હથિયાર ખરીદા છે. રસ્તામાં જેટલા ગામ આવશે ત્યાંથી આહિરો આપણી ભેળા થતા જશે. વાહ, આહિર વરણનો વિવાહ સોલંકી સુબોય જોતો રહી જશે. હાલ નવગણ, થા શબ્દોને ઉજાર તારા લોહીના ગુણને. બાપુ આ બુજાઓ બુઠ્ઠી તલવારથી એ સેંકડોને કાપી નાખે એવી છે. હાલો નગા, મારા લાલ, જેવો જાશ એવો જ પાછો આવજે. આ ઘરડા જીવથી બીજા દીકરાનો વિયોગ નહીં જીરવાય હો. જા, તને મોરલીધરના રખોપા. હા માં. વીરા, આજે તું જા શીટાણે ભાઈ વાહણ યાદ આવે છે, તે દીથી તેને મેં કોઈ દી ખીર નથી ખાધી. હા ઈ જ વાસણ છે ભાઈ, આટલા વરથી વાસણ વાઇપ્યું નથી. લે આમાં ખીરની જગ્યાએ દુશ્મનોના લોહી ભરી આવજે. માં ખોડિયાર તારી હાઈરે છે. જેની હાઈરે મા બાપના આશીર્વાદ, બહેનનો સ્નેહ, વડીલોનો સંગાત અને માં ખોડિયારના રખોપા હોય એનો વાળે વાંકો ન. ચાલો ઉઠીએ ને વરીએ વિજયને. જય મુરલીધર, જય મુરલીધર. જય સોમનાથ, જય સોમનાથ. સોલંકીનાથ, આલીધર બોડીધરથી દેવાયત આયર પુત્રી જહલના લગ્નનું નોતરું દેવા આવી રહ્યા છે. વાહ, દેવાયત તો સોલંકી રાજનો સ્વામી ભક્ત છે. એણે આપણા માટે પોતાના હાથે બાળ નવગણને માર્યો હતો. રાજના દરવાજા આયરો માટે ખોલી નાખો.
જેવો હુકમ અન્નદાતા. દેવાયત આપા, ગામે ગામેથી આહિરોના ધાડા ઉતરા. તમારી શાખ હણનમ છે આપા. એટલે જ આજ મારા પૈંડમાં પોરસ નથી માતો. મારા આહિર ભાઈઓ, જૂનાગઢને સીમાડે હૈયાની એક વાત કહેવી છે. આ જુવાનની ઓળખ પડી આ પૈંડે ચુનાડાનો ધણી રાજા રાડિયાસનો દીકરો રાડ નૌકર. જય મુરલીધર, જય મુરલીધર. આહિર ભાઈઓ, આજ આપણે સોલંકી સુબાને વિવાહનું તેડું કરવા નથી જતા, પણ તલવારની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહીં તેની ખાતરી નથી. શું કહો છો તમે? આપા, અવાજ કરો. આહિરોની લોઢાની ભોગળ સમી ભૂજાઓ સોલંકી રાજને પીસી નાખશે. જય મુરલીધર, જય મુરલીધર. જુવાન, તું મોદરનો ધણી છો. આજ તારે હાથે રાજ પલટો કરાવવો છે. એકો એક આયર બચ્ચો તારી ભેરે છે. બાપુ, વહલો ભાઈ વાહણ મારી હાટું કપાણો, તેનું વેર લેવા મારું રોમ રોમ ઉતાવળું થઈ રહ્યું છે. જાટે નરાધમ સુધી મને પહોંચાડો. હવે મારી શમશેરથી સબૂર નહીં થાય. ત્યારે શું? જય મુરલીધર, જય મુરલીધર. મારી દીકરી જાહાલના લગ્નનું નોતરું દેવા હાજર થયા છીએ બાપુ. સમાચાર મળ્યા હતા. તમારી વફાદારી સાત ગણી ઊંચે ચડી ગઈ. જાઓ બેટા, સોલંકી નાથ ને આ થાળ ભેટ કરો. એનું માથું ઉતરાવ્યું તું. એ આહિર બચ્ચો મારો દીકરો હતો. જુનાડાનો સાચો વારસ આ ઉભો તારી સામે. કાળનું કાળજું કાઢી લે એવો મારો હાવજ તારો કારદૂત રાડ નૌકર. સોલંકી સુબા, વાસણનો રણકાર સંભળાયો તને? હે, એ રણકારમાંથી મારા ભાઈના લોહીનું એક એક ટીપું પોકારી પોકારીને કહે છે કે દગાખોર દુશ્મનના દેહના ટુકડે ટુકડા કરી નાખ નૌકર. તેથી બચી ગયો તો એમ તો ખેલૈયા, આજે ખેલી લઈએ ખેલ. આ ખેલ ખાંડાના છે. ચોપાટના પાસા નથી પાવૈયા. આવી જા. Thank you.
લગનનો જય નવઘણ મારા મોભી ચાલ બેસ રાજ સિંહાસને તારા કપાળે રાજ તિલક કરું બાપુ પહેલા તમારા ચરણોની ધૂળ માથે ચડાવવા દો પછી સિંહાસને બેસી હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડવો લાગશે બસ સોરતના ધણી હવે બેનના હાથે તિલક લેવા આલીધર પધારો જેવી આજ્ઞા બાપુ ચાલો જાહલ ને વાજતે ગાજતે પરણાવી સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રજ સ્રવાહ સ્વસ્તિ ના પુકા વિશ્વવેધાઃ સ્વસ્તિ ના રક્ષો અરિષ્ટ નૈમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ સમૂર્તમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ બાપુ આશીર્વાદ આપી રજા આપો આશીર્વાદ દીકરી તને મુરલીધર ના રખો પા મારા કાળજાના કટકા આ તારા બાપ થી જાણે અજાણે ક્યારેક દુબાણી હો તો માફ કરી દેજે બેટા બાપુ તમે તો પાણી હાટે દૂધ હાજર કર્યું છે નસીબદાર હોય એને આવા મા બાપ મળે માં જાઉં છું તમે બહુ યાદ આવશો તમે યાદ કરજો હો અરે દીકરી રુધિયો ધબકવાનું ભૂલે તું તો મારા રુધિયામાં છો જો વડીલોની આમાન્ય રાખજે પતિના સુખે સુખી ને દુખે દુખી રહેજે હો હો માં વીરા નવઘણ લે તને તિલક કરી દઉં ભાઈ હવે તો વાર તહેવારે આવીશ આવકારીશ ને અરે મારી બેન આખું જીવતર મને સાચવો હવે ટાણું આવે તમને ન સાચવું તો મારા જીવતરમાં ધૂળ પડે સાસતિયા મારા ભાણેજરા જહલ જીવતીએ વાલી છે એનું જતન કરજે દીકરા મામા જાહલ ને ઓછું નહીં આવવા દઉં બેન કાપડાની કોર આપવી છે આજ નહીં વીરા મારા ટાણું આવે માગીશ તારું કાપડું કઈ આજ હોય તારા કાપડાનું શું એવડું જ માહિતમ છે જુનાળાના ધણી બેન જુનાગઢ લીધું છે તો દેવાયત બાપુ ને ભાઈ વાહણના પ્રતાપે આ તારો ભાઈ તને વચન આપે છે જેદી જરૂર પડે તય હાકલ કરજે બેન જીવ દઈ દઈશ ભાઈ આ જીવતર તમારી અમાનત રહેશે સીધાઓ બેન જય મુરલીધર જય મુરલીધર લગન થાય છે હું જ વાંઢો મરીશ પછી ઓઈલો દયાશંકર ડાકુ મારા લીલ પહેલાવશે અરે બાબુ હું એકલો બડબડ કરીશ અરે સાકર ટેટી ક્યાં ખોવાઈ ગઈ હતી અરે હું કહું મારા બાપુએ મારી ખો કાઢી નાખી જો સડિયાના ડામ દીધા છે ઓહ શાંતો તને ડામ દીધા હા ઈ ડોહાને દોવો પડશે ક્યાં છે એ આજે કોકના લાડુ ખાઈને આવ્યા છે પેટમાં દુખાવો ઉપડો છે બરાડા નાખે છે એટલે હું તારી પાસે આવી હગી હાથ તારી ની ડાકુ લાગમાં આવ્યો હે તું જા ગિર્યા ને કે તારા બાપ ને કે એક ભરૂચ થી ભૂવો આવ્યો છે સપટી વગાડતા પેટના દરદ બગાડ્યો છે
વાહે વાહે, હું ભૂઓ થઈને આવું છું, નામ દઈ દઈને એનો ડાડો યાદ ન કરાવી દઉં તો હું બાબુળો બટેટી નહીં. એ ભલે ભીલો આવજે. બાપુ, તમે મારી સાથે જૂનાગઢ ચાલો. બેટા, જે માટીમાં જન્મ, જે માટીમાં ઉછરા, એ માટીમાં મળી જવાની મજા છે. નવગણ, હવે તારે શેર આખા જૂનાગઢની જવાબદારી છે, સુપેરે પાર પાડજે બેટા. પણ તમારા વગર બધું અધૂરું લાગે છે. બેટા, હા ઉંમરે આ ધરતીની સોડમ છોડાવીશ. તમે આવશો તો સોરઠની શાન વધશે. દીકરા, અમે આવતા જાતા રહેશું. જીદ કરતો તને રામ દુહાય. ભલે, તમે આવતા જતા નહીં રહ્યો તો હું રાજપાટ છોડી પાછો મારા દેવાયત બાપુ અને આયમાને ઘેર આવી જઈશ. હા, લ્યો, જય મુરલીધર. જય મુરલીધર. જય કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાય ખાલી, આના પેટનો દુખાવો મટે અને બનાવી દે એને મવાલી. મરી ગયો આ લાડવા, વધારે દાબી ગયો ભુવાજી, કઈ કરો નહીં તો મરી જઈશ. આ તો પેટમાં ગાંઠ છે. હાય હાય, મારા બાપુને ગાંઠ છે. કેવડી છે લાડવા જેવડી? બુવાજી, મારા એક ના એક બાપુને બસાવી લ્યો. બસી તો જશે, પણ બ્રહ્મચારી બાબાના દીકરાઓને લાડુ જમાડવા પડશે. અરે બ્રહ્મચારી, અત્યાચારી, દુરાચારી એ બધાના છોકરાઓને લાડુ જમાડીશ, પણ આ દુખાવો દબાવી દો ભાઈ સાહેબ. ઠીક છે, નામ દેવા પડશે. લાવ સોડી ઓલો, ધક ધક તો સોડી ઓલા. ઉડતા પાડું પંખીડા ને લાંબુ લીંબળ ઝેડ, દુખાવો તો જ મટે જો બાબુની બલા ટાઈડ. પણ આ વસમાં બાબુ બટેટી કે આવ્યો? તમે એના લાડુ ખાઈ વસન ભંગ કર્યો છે. એ લે, મરી ગયો. આ દુખાવો તો જ મટશે જો બાબુને તમે ન્યાય કરશો. એ લે. અરે અરે, આ સોડિયો પાણીમાં બોડી ડામ ગયો તો ન લે. હજી આવા નવ ડામ દેવાના છે. આ ડામ કરતા પેટનો દુખાવો હારો. મને ડામ ન દિયો ભાઈ સાહેબ, હું બાબુ અને શાંતાના લગ્ન કરાવી દઈશ. પાકું લે. તારી જાતનો જતી મારું ડામ દે માં. આ હો જાડી દીધી. લે, બસારા બેહોશ થઈ ગયા. એ હાલ શાંતા, રફુ શક્કર થઈ જાય. એ હાલ સમય નું ચક્ર તો ફરતું રહે જ રે, ન પીછાણી શક્યો કોઈ એનું જોને રૂપ. એ જોને સમય બહુ બળવાન છે, એ સમય ખાઈ ગયો મોટા મોટા જોને ભૂ. એ કુવે કાદવયા વિયા, પણ હોરઠમાં રે, એ પણ હોરઠમાં દુકાળ પડ્યો. અરે રે, વેરાન થઈ ગયું આખું ગીર.
જાહલ, આ દકાળના કપરા કાળમાં આપણે ઠેઠ સિંધ આવ્યા એના કરતા નવગણ પાસે ગયા હોત તો? તમે તો જાણો છો, મા બાપ હતા ન્યા લગ્ન જુનાળે જતા ઈ શોભતું, હવે આ દકાળના ખપ્પરમાં ગામના ગામ હોમાઈ ગયા છે, નવગણને ઈ હંધાઈની ચિંતા હોય. દેવાયત મામા અને મામીના મૃત્યુ વખતે નવગણે આપણને ધરપત આપીતી કે કપરા કાળમાં હાકલ કરજો, હોકારે હાજર થઈશ. હા, દકાળ તો આપણે કર્મે લખાયેલ કાયમી લેખ છે. હાચું, હવે ક્યાં જાજો વખત છે? હમણાં વરસાદ પાણી હારા થાહે તો પાછા હોરટ ભણી, ત્યાં સુધી સિંડના સુમરાની રૈયત બની રહીએ. હું પાણી ભરવા જાઉં છું. અજાણ્યું મલક છે, વેલાહર આવજો. ભલે. જાહલ, તું તો સોન વર્ણી સોન પરી છો. સાહેલડી, રૂપના ગરમ ન હોય, જોબન્યું તો આજે આવે ને કાલે જાય. પણ તારું જોબન્યું કોઈકના કાળજા કોતરે એવું છે. રેવા દે રૂડી, આ જોબન્યું કોઈ હારું નહીં, મારા ધણી હારું છે. જાહલ, આટલા રૂપાય હારા નહીં બાય, જે નાખે એ કુડી નજર નાખે. સુભાનલ્લાહ, કોણ છો અઝીઝા? હું સિંધનગર ઠઠાનો બાદશાહ હમીર સુમરો. રાજા હમીર સુમરા આપ પોતે? અમે આયર છે, સોરઠથી આપના મલકમાં દુકાળ ઉતારવા આવ્યા છે. ખુશામદીદ, ખુશામદીદ. હસીના, તમારું રૂપ નિરખ્યું, કમર પર બલખાતો કાળો ભમર ચોટલો જાણે વાંસા પર વાસુકી નાગ પડ્યો છે. તમારા ગોરા ગોરા રૂપ જાણે સંગે મરમર, ને ઘાટીલી કાયા જોઈ હું સિંધનો હમીર તમારા પર કાયનાત કુરબાન કરવા તૈયાર થયો છું. બાદશાહ, રૈયત તો દીકરા દીકરી સમાન કહેવાય, આશરે આવનાર પર કૂડી નજરું ન હોય તમારો ખુદા તમને માફ ન કરે. હે હુસ્ન પરી, હું તને મારી બેગમ બનાવીશ, હીરા જવેરાત મોતી માણેકથી મઢી દઈશ. ખબરદાર, આયરની આબરૂ પર હાથ નાખીશ તો તારા જનાજા પર રોવા વાળું કોઈ નહીં બચે. મારી રિયાસત ઉપર રોફ જમાવનાર જહન્નમને હવાલે થઈ જાય છે. સૈનિકો, સર કલમ કરી દો બધાના. રોકાઈ જા. જાહલ, વચ્ચેથી હટી જા, ભલે અમારા માથા કપાય, કોઈ પરવા નથી. દેવાયત આયરના ભાણે જ તે ઝુકતી ન જાણો? ઓહ, તો ઇસ કયામત કા નામ જાહલ હૈ. હું તારી સાથે નિકાહ કરીશ, તને પટરાણીનો દરજ્જો આપીશ. જાહલ બાદશાહ, તમારી પાસે અપરંપાર ફોજ છે, શરણે આવવા સિવાય રસ્તો નથી. પણ મેં માં ખોડિયારના 6 મહિનાના પૂજાના વ્રત લીધા છે, માતાજીની માનતા કરી છે. 3 મહિના તો થઈ ગયા, 3 મહિના પછી તમે જાન લઈ વાજતે ગાજતે આવી મને બેગમ બનાવી લઈ જાજો. ઠીક છે, પણ આમાં કોઈ દગો નીકળ્યો તો કતલેઆમ કરીશ. વજીર, યહાં પર પહેરા લગા દો, અમારી ઇજાજત કે બિના કોઈ ઇસ ઇલાકે સે જાને ના પાય. જૈસા હુકમ મેરે આકા. હે મુરલીધર, આવા રૂપ શું કામ દીધા? આ રૂપ તો વેરી થયા. જાહલ, 3 મહિના તો ચપટી વગાડતા નીકળી જાહે, હું કરશું? હું ઝેર પી લઈશ, જીભ કરડી મરી જઈશ. અમને મરતા રોક્યા, ને હવે તું મરવાની વાત કરશ? આત્મઘાતી મહાપાપી કહેવાય. તો હું શું કરું? એ પાપીને હાથ પડું? હવે આ જગતમાં આપણું કોણ? એક રસ્તો છે, ભાઈ રા નવગણ સુધી વાત પહોંચે તો સુમરાની શૈયા પર તું નહીં એની લાશ પડે. ખમ્મા મારા વીરા નવગણને, મારી કાપડાની કોર બાકી છે, લાવો મારા બાંધવડાને જુનાળાના ધણીને ચિઠ્ઠી લખું. હું જીવના જોખમે ચિઠ્ઠી પુગાડીશ, મુરલીધરે માર્ગ બતાવ્યો, જટ ચિઠ્ઠી લખ. હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તે મને કાપડું માંગવા કહેલું, એનું ટાણું આજે આવ્યું છે. બહેન જાહલને સિંધમાં સુમરાએ કૂડી નજર કરી કેદ કરી છે, કાપડું કરવા આવી પહોંચ મારા વીરા.
લ્યો આ માદડી, નગાભાઈએ જ મને પહેલી માં આપ્યું છે, યાદી રૂપે આપજો. સિંધ કે ધની હુઝુરે આલા બાદશાહ હમીર સલામત રહે. જાહલ, તને જોયા વગર ચેન નથી. અને હા, મને યાદ આવ્યું, એથી તને કહેવા આવ્યો છું. તારા વ્રત મારા મહેલમાં પૂરા કરજે. ચાલ. બાદશાહ, વ્રતનું મહાત્મ્ય છે, આમાં પર પુરુષના પડછાયાથી દૂર રહેવું પડે. પણ હું ક્યાં પરાયો છું? હું તો તારો થનાર સોહર છું. વ્રત પૂરા ન થાય તો જીભ કરડીને મરવાનો રિવાજ છે. નહીં નહીં નહીં, લાહોલ વલ્લા કોતા, એસી મનહુસ બાત મત કર. કર લે, તેરા વ્રત પૂરા કર લે. ત્યાં સુધી હું મારા મનને મનાવી લઈશ, પણ રોજ તારો ચાંદ જેવો ચહેરો જોવા જરૂર આવીશ. ચલતા હું. સલામ. સલામ. નરાધમ, તારા ચહેરાને મારો વીરો દૈત્યથી એ વધારે બિહામણું બનાવી દેશે. તને તારી માએ નહીં ઓળખે, પાપી. ભાઈ, મારે રાને રૂબરૂ મળવું છે. રાને પૈણને રૂબરૂ મળવું છે? તારે ભિખરડાને. મારે રાને ચિઠ્ઠી પુગાડવાની છે. હાલતો અંદર રા હાજર છે. આ ઘોડાહરમાં નવગણ મહારાજનો જપડો ઘોડો છે, તે તપાસમાં આવ્યા છે. તારા જેવાને અંદર પેસવા દઈએ તો અમારી નોકરી જાય. જાગો, જા. અરે બાપા, તમે તો પડી ગયા. લાવો, આ ભારો ઘોડાહારમાં મૂકી આવું, વધ્યા તમને આલી દઈશ. ભગવાન તારું ભલું કરે, હું ન્યાજ બેઠો છું. હું ગયો એવો આવ્યો, સમજો. સેનાપતિ, આ દુકાળમાં લીલો ચારો લાવનારને પૈસા વધારે અપાય છે ને? જી મહારાજ, ત્રણ ગણા પૈસા અપાય છે. જય મુરલીધર. જય મુરલીધર. બોલો. ઓળખાણ પડી. કોણ છો? ક્યાંથી આવ્યા છો? બસ, ભૂલી ગયા મારા રા? લ્યો, આ વાંચો. અરે, આ માદળિયું તો બેન ચાહલને આપે. કોણ? સાસતીઓ તો નહીં? ઓહ, તારી આ દશા ભાઈ, કેમ કઈ બોલતો નથી? કાગળ જ બધું કહેશે. પર પડી જીવ તર દો.
સેનાપતિ કટકને કૂચ કરવા આદેશ કરો. જય મુરલીધર. જય મુરલીધર. સેનાપતિ, આલીધર બોળીધરની સીમ આવી. મારા મા બાપુની જન્મભૂમિને, મારી કર્મભૂમિને નમન કરી લઉં. ખબર નથી પાછો આવીશ કે કેમ. તમની આઈ ખોડિયાર ન રખો પા. મહારાજ રા નવગણનો જય હો. અરે બાબુ, મહારાજ સાનો, હું તો તારો ભેરુબંધ નગો. આવ ગળે ની મળ. કમ્મા મારા મોભી, તમારા જેવો મિત્ર મળ્યો, મારું આયખું સુધરી ગયું બાપુ. બાબુ, બેન જાહલના જીવન મરણનો સવાલ છે, જટ રજા આપો. સમાચાર હાંભળા બાપુ. બાળપણમાં ડાંગના ઘોડા બનાવી હાઈરે ખેલા, ને આજ હાસા ઘોડા ખેલવા ટાણે બાબુને મેલી વ્યાજ આવશો. એ જાહલ મારી બેન નથી. હાલો, અરે 10-20 ને તો આ બાબુ એકલો ભરી પીશે. જય મુરલીધર. જય મુરલીધર. મહારાજ, આ હામેથી લોબડી ઓડી કોક દેવી અવતાર આવતા હોય એવું લાગે છે. આપતા એ સામે પર
ખમ્મા મારા વીર, 9 લાખ લોબડિયાળીના રખવાડા, તને ઘણી ખમ્મા. કોણ છો બોન? હું ચારણની દીકરી છું. મારા બાપાનું નામ સાંખળો નરો ને મારું નામ ભરૂડી. અરે રે માં, હું ઓળખી ન શકો. બસ બસ મારા વીર, ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે. માં, રજા આપો, ઉતાવળ છે. શિરામણ કર્યા વગર થોડું જવાય? આય, મારી હૈરે ઘણા માણસો છે, રોટલે પોગી ની હકો, ને મારે ઠેઠ સિંધમાં બેન જાહલની વારે પૂગું છે, નિકર મારી બેન જીભ કરડશે. બધી વાત હું જાણું છું વીરા, સ્વયંમાં ખોડિયારે તને સહાય કરવા મને આદેશ કર્યા છે. એક ટંક જમી લ્યો, તમારી ફતે નિશ્ચિત છે ધર્મના રખેવાળ, કુલડીમાં અન્ન તૈયાર જ છે. ભલે આય, ચાલો ભાઈઓ હો બેસો. આય લ્યો મૂકો ઠામળા ને પીરસો અન્ન. મહારાજ, આવડી અમથી કુલડીમાંથી કેટલા જણ જમશે? વીરા, શંકામાં લાવીશ, પળમાં દુનિયા સર્જનાર દાતા કુલડીમાંથી કટક નહીં જમાડી શકે. ઠામળા નથી, પણ આ ઝાડના પાનમાં અન્ન ખાઓ, મીઠું લાગશે. જય હો માં, આપનો જય હો. એક કુલડીમાંથી કટક જમાયડું, તોય કુલડી એટલી ને એટલી ભરેલ છે. વરુણી માતની જય. નવઘણ, હવે કે કેડે સિંધ પોગું છે? આય, સીધે રસ્તે તો આડો સમંદર છે, ફરીને જવું પડશે. વીર નવઘણ, ફરીને ન જાશો, સીધે જ માર્ગે ઘોડા હાંકજો. સમંદર કાંઠે પહોંચ્યો તઈ એક ઈંધણી તપાસી લેજે. તારા ભાલાની અણીએ દેવ ચકલી આવીને બેસે તો જાણજે કે માં ખોડિયાર તારી ભેડા જ છે. બીક વિના ઘોડાને દરિયામાં નાખજે ને દરિયો મારક કરી આપશે. વરુણી માતની જય. જો મારો ભાઈ નહીં આવે તો સુમરો જાન લઈને આવશે. આજ રાત સુમરાની થવાની છે, પછી મારો સૂરજ કોઈ દી નહીં ઉગે. જાહલ, જાહલ તૈયાર છો ને? સુમરા, ત્યાં જ ઉભો રે ને તારા જોડા ઉતાર. આ તારો રાણીવાસ નથી, મારી માં ખોડિયારનો અહીં વાસ છે. અચાનક તને આ શું થઈ ગયું? આગળ વધીશ માં સુમરા, નહીતર મારી માં ખોડિયાર તને બાળીને ભસ્મીભૂત કરી દેશે. બસ, બહુ ઇંતજાર કરો, આજે તને હું મારી બનાવીને છોડીશ. મારા શબ્રનો પહેમાનો હવે છલકાઈ ગયો છે. આવ, આવ જાહલ, આવ મારી પાસે આવ જાહલ, આવ જાહલ, આવ, આવ જાહલ, આવ.
હજુ વ્રતના સમયને એક પ્રહર બાકી છે. પણ પ્રહર વીતવાની વાટ જોવાની ધીરજ મારામાં નથી. આવ આવ જાલ, મારી બાહુપાશમાં આવી જા. સુમરા, મને બાહુપાશમાં લઈશ તો હું કાળી નાગણ બની તારા કાળજે ડંખ દઈશ. જો આ કટાર મારા પેટમાં ઉતારી દઉં છું, તારા હાથમાં જાહલ નહીં એનું ખોડિયું આવશે. છોડી દે નાધાન છોકરી, કટાર છોડી દે. જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. આવી પહોંચ્યો મારો ભાઈ, ખમ્મા મારા વીરા. જો સુમરા, તારું મોત આવ્યું, સોરઠનો રા આવ્યો. કમબક્સ કોણ હે યે? તારો કાળ દોષ નરાધમ, મારી બેનની ચૂંદડી માથે કોળી નજર કરી. હવે તારા શરીરના ટુકડા કરી ગીધડાઓને ઉજાણી કરાવીશ. બાયલા, એક નિસહાય સ્ત્રી પર અત્યાચાર કરતો તો પાપી. આ કાંડામાં ઘણું કૌવત છે. આવી જા, આવી જા. નજર નાખનારને તો હું પાતાળમાંથી પાછો લાવી એના લોહીથી માં ભવાનીના ખપ્પર ભરું. જય ભવાની. કોળી નજર કરનારના કટકા હાજર છે જાહલ. મારા વીરા, માંડવા હેઠ આપેલ કાપડાનો કોર્ટ નિભાવ્યો. મારા મોબી અને ઘણી ખમ્મા, લે માં ખોડિયારને પગે લા, હી જગદંબા જોગણી તને અપાર પ્રસિદ્ધિ અપાવશે. જય ખોડિયાર માં. બા, તમારા રખોપા હતા તેથી ઠેઠ સિંધમાં સુમરાને રોયડો. બા, આમ સદા હમ પર અમી દ્રષ્ટિ કરતા રહેજો. જય હો ભવાની, આપનો જય હો. ખોડિયાર માં, દીકરીની લાજ રાખી તમને શત શત વંદન માં, શત શત વંદન. ચાલ જાહલ, હોરઠની પાવન ધરા પર પગલા પાવ. હાલ ભાઈ. પ્રતિપાળ જુનાળાના ધણી અન્નદાતા મહારાજા રાનવગણનો પધારુરા, વિજયના વધામણા. આ વિજય મારા એકલાનો નહીં, ઓરઠની સમૂળગી પ્રજાનો છે. જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. એ આ કોક મને તો હાર પહેરાવો,
એ સાકર ટટી તું હાર નથી લાવી? લાવી છું ને, પણ મહારાજ માટે. અથરી થામ, મહારાજ મારા ભાઈબંધ છે, કાઈ નઈ કીએ, બોલ પહેરાવ મને, એટલે વિધિવત આપણા લગ્ન થઈ જાય. શાંતા, બાબુને હાર પહેરાવી દે. અલા લા લા લા, આ શ્લોકે મારે જ બોલવા પડશે ને કા? સ્વસ્તિના ઇન્દ્રો વ્રતશ્રવાઃ, સ્વસ્તિના પુખા વિશ્વવેદાઃ, સ્વસ્તિના ઋષિનેમિઃ, સ્વસ્તિના બૃહસ્પતિ દધાતુ. સમોર્તમ સુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ. પ્રેમ ગીત છે, ઓ શરીર બે પણ એક જ ચિત છે, અલબેલે સજની તારો મારો પ્રેમ અમિટ છે, અલબેલે સજની તારો મારો પ્રેમ અમિટ છે.